नमस्कार धर्मलोक में आपનું સ્વાગત છે હું છું કૃષ્ણા દર્શક મિત્રો હનુમાનજી જેમનું નામ લેતા જ આપણામાં શક્તિનો સંચાર થાય છે હનુમાનજી જેમનું નામ લેતા જ ભક્તોના તમામ દુખ દૂર થઈ જાય છે હનુમાનજી જેમનું નામ લેતા જ તમામ કષ્ટો હનુમાનજી હરી લે છે તેવા હનુમાનજીના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં ચાલો દર્શન કરીએ સુરતમાં બિરાજતા હનુમાનજીના સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલું હનુમાન દાદાનું ઉત્તરમુખી હનુમાનજી મંદિર 16મી સદીમાં બન્યું હતું. માર્ગશીર્ષ શુક્લ નવમીના રોજ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થન રામદાસજીએ આ મંદિરની સ્થાપના કરી. આ પ્રાચીન મંદિરની આસપાસ આજે ઘણા અપાર્ટમેન્ટ બની ગયા છે, પરંતુ તેનું સ્થાન અને તેની આસ્થા આજે પણ અકબંધ છે. સુરતના ડુંભાલ સ્થિત 16મી સદીના પૌરાણિક અનોખા હનુમાન મંદિરના દર્શન કરીએ. 450 વર્ષ જૂનું આ મંદિર છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇતિહાસમાં એમ કહે છે કે સુરતમાં આવ્યા હતા તો આ જગ્યા ઉપર આવેલા અમારા પૂર્વજ એવું કહે છે, અને હનુમાનજીની પ્રતિષ્ઠા જે પ્રાણ પ્રતિષ્ઠા કરી તે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજી, છત્રપતિ શિવાજી મહારાજના જે ગુરુજી સમર્થ રામદાસ સ્વામીએ આ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એટલે કમસે કમ 450 વર્ષ જૂનું આ મંદિર છે. આ પૌરાણિક મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજીએ કર્યું હતું. સુરતના ડુંભાલનું પ્રાચીન ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 300 વર્ષ જૂના ચમત્કારિક લલિતા યંત્ર અહીં લાકડામાંથી બનાવાયેલું છે. મંદિરમાં સમર્થ ગુરુ રામદાસની પાદુકા અને યજ્ઞ ક્ષેત્ર છે. 1664માં શિવાજી મહારાજ પણ અહીં રોકાયા હતા. શિવાજીએ અહીં બનાવેલી એક સુંદર ગુફા સીધી 10 કિલોમીટર દૂર ચોક બજાર સ્થિત કિલ્લામાં ખુલતી હતી. હનુમાનજીના મંદિરમાં આવેલી આ ગુફા 100 વ્યક્તિઓ સમાઈ શકે તેટલી મોટી છે. ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં દરરોજ દર્શનાર્થે ભક્તો આવી પહોંચે છે, પરંતુ શનિવારે અને મંગળવારે અહીં ખાસ ભક્તોની ભીડ જોવા મળે છે. તો હનુમાન જયંતિના દિવસે પણ અહીંયા હવન પૂજાનું આયોજન થાય છે. સુરત વાસીઓ માટે હનુમાનજીનું આ પૌરાણિક મંદિર આસ્થાનું ધામ બની ચૂક્યું છે. પવનપુત્ર હનુમાનજી પણ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરતા હોવાથી મંદિર પ્રત્યે ભક્તોની શ્રદ્ધા વધુ ઘેરી બનતી જાય છે. मैं 15 साल से इस मंदिर में यहाँ आ रही कर रही हूँ, और हमारे एरिया के सारे सभी लोग इसको बहुत ही मानते करते हैं, और हनुमान जयंती के ऊपर तो सभी लोग आते ही करते हैं, और हमेशा इनका रहता है. ये पुराना मंदिर आज से तो है नहीं, शिवाजी के टाइम का ही मंदिर है, उन्होंने यहाँ की स्थापना करी थी. और सारे ऐसे नहीं कि खाली हमारे मारवाड़ी लोग ही आते हैं, सारे गुजराती क्या जैन लोग क्या सारे सभी इसको बहुत ही पूजते करते हैं. हनुमान जयंती का जन्मोत्सव बहुत अच्छे धूमधाम से मनाते हैं. जितने भी आप भक्त आए उनको नई नई प्रोग्रेस हुई है, और यहाँ पर ऐसे ऐसे कार्य भी संपन्न हुए जिन्होंने कभी सोचा नहीं था कि यहाँ पर ऐसा हो सकता है. और मेरे देखते हुए मेरे को ये लगता है कि मैं जब यहाँ आता था तो मुश्किल से 10-15 आदमी थे, और ये गिरी महाराज थे, एकदम शांत स्वभाव के थे. पर उसके बाद जितने भी भक्तों को मैं यहाँ दर्शन करने के भी लेके आया हूँ, वो आज इतने जुड़े हैं कि वो डेली यहाँ आते हैं, और उनकी ऐसी ऐसी मनोकामना सिद्ध हो गई, वो कभी सोच नहीं सकते ये काम भी यहाँ पर हो सकता है क्या. हनुमान जी एक कष्ट भंजन छे. हनुमान जी भक्तों ना दुख दूर करे छे, तेमने मुश्किली माथी मुक्ति आपे छे, अने एटले जा कलयुग मा हनुमान जी ना भक्तो ठेर ठेर छे. હનુમાન મંદિર પણ ઠેર ઠેર જોવા મળે છે. હનુમાનજીની આસ્થા રાખીને ભક્તો અહીં દોડતા આવે છે અને હનુમાનજીના ચરણોમાં નતમસ્તક થાય છે. તો હનુમાનજી પણ પોતાના દ્વારે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, તેમના તમામ કષ્ટોને હરી લે છે. ધર્મલોક ડેસ્ક GSTV. અમદાવાદમાં આવેલું છે કેમ્પ હનુમાનનું મંદિર. આ મંદિર સાથે રોચક કથા જોડાયેલી છે. તો મંદિર સાથે અનેક ચમત્કારોનો પણ ઉલ્લેખ છે. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.
આ મંદિર માટે એવું કહેવાય છે કે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને હનુમાનજીના દ્વારે પહોંચે છે તે તમામ મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે. તો ચાલો દર્શન કરીએ કેમ્પ હનુમાનજીના. કહેવાય છે કે ભગવાન રામની મુદ્રિકા લઈ હનુમાનજી સીતા માતાને શોધવા જઈ રહ્યા હતા. તે સમયે તેમણે અહીં આરામ કર્યો હતો. હાલમાં જે મૂર્તિ મંદિરમાં છે તે રામાયણ કાળની હોવાનું મનાય છે. વાત થઈ રહી છે અમદાવાદમાં આવેલા હનુમાન કેમ્પની. અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણું સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજી અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી, પણ ભક્તો અને પૂજારીઓએ ઇનકાર કર્યો. અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડ્યા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દિવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજૂરો પર જ હુમલો કરતા. આ જોઈને અંગ્રેજ અમલદારે પણ ના છૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજીનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડ્યો. આ મંદિર હવે અહીં જ રહેશે. આ મંદિરની એક વિશેષતા છે કે દર વખતે પૂર્ણિમાના એક દિવસ પહેલા હનુમાનજીને મંદિર ચોલો ચડાવવામાં આવે છે. એ ચોલાનું મહત્વ એમાં હનુમાનજીને સૌથી પહેલા તેલ અને સિંદૂરનું વરખ લેપ કરવામાં આવે, એના પછી ચાંદીનું વરખ લગાવવામાં આવે અને એના પછી સોનાનું ક્લેવર ચડાવવામાં આવે છે. આ દર મહિને પૂર્ણિમાના એક દિવસ પહેલાની 14ના દિવસે આ પ્રક્રિયા થાય છે, પૂજાવિધિ થાય છે આ રીતની. અંગ્રેજી શાસનકાળમાં આર્મીના એક અંગ્રેજ ઓફિસરને પણ હનુમાનજીનો ચમત્કાર થયો હતો. તેઓએ શ્રી સત્તાના મદમાં મંદિરના ભક્તો પૂજારીને હેરાન કરવા માંડ્યા ત્યારે અચાનક ચમત્કાર થયો અને પોતે જ માનસિક અને શારીરિક પીડાથી પરેશાન થયો. મનન ચિંતન કરવા લાગતા તેને લાગ્યું કે ભગવાનના મંદિરને ભક્તોને અડચણો આપવાથી તે દુઃખી થયો છે. ત્યારે એક રોજ સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલતા જ પ્રભુ પાસે આવીને બેસી ગયો. પૂજારી અને પ્રભુ પાસે ક્ષમા માંગી, મંદિર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું અને પછી તેના મનને શાંતિ મળી. કેમ્પ હનુમાનજી મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા એટલે જોડાયેલી છે, કારણ કે હનુમાનજી પોતાના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરી દે છે. આવા અનેક કિસ્સા આજે પણ મોજુદ છે. એવું કહેવાય છે કે હિન્દુ નોકરે સંતાન માટે અંગ્રેજ પતિ પત્નીને સંતાનની બાધા રાખવા માટે કહેતા પ્રભુ કૃપાથી પુત્ર થતા તે બેન્ડ સાથે કેમ્પના હનુમાનજી મંદિરે દર્શન કરાવવા આવ્યા હતા, ત્યારે હજુ પણ અહિયાં આ પરંપરા જળવાયેલી છે. હનુમાનજીની જે પ્રતિમા છે તેને લઈને પણ ચમત્કારિક વાતો સામે આવી છે. 1953 2 જૂન મંગળવારે રાત્રે 10 વાગે ધડાકા સાથે મૂર્તિનું કલેવર નીચે પડી ગયું. હાજર તમામ વ્યક્તિઓ દોડીને આવી અને દ્રશ્ય જોઈને ચકિત અને આનંદિત થઈ ઉઠી. મૂર્તિમાં પહેલા 2 આંખો જ દેખાતી હતી. અંદરની આજની મૂર્તિનું સ્વરૂપ કોઈ જ જાણતા ન હતા. જે મૂર્તિ પ્રગટ થઈ તેમાં મનુષ્ય મુખાકૃતિ વાળા જે હનુમાનજી બ્રાહ્મણ વેશમાં લંકામાં વિભીષણને મળવા ગયા હતા તે પ્રકારના દેખાતા હતા. પિતાંબર અને કેસધારી સાથે માથે મુગટ, પિતાંબરધારી પાછળ પૂંછડી, જમણા હાથથી આશીર્વાદ આપતા હોય તેવું દ્રશ્ય, ડાબા હાથમાં મુંદડી ધારણ કરેલ જેમાં ચળકતો હીરો, આવું દ્રશ્ય જોઈને લાખો લોકો બીજા દિવસથી જ અદભુત મૂર્તિના દર્શનાર્થે ઉમટી પડ્યા અને ભક્તોની આસ્થા હનુમાનજી સાથે જોડાતી ગઈ. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ